धोरण 9 चेप्टर 1 कम्प्यूटर परिचय बराबर गया लेक्चर में आपने घणो बधुं जोयुं हतुं के लाक्षणिक कम्प्यूटर की कार्य पद्धति कई शू छे कम्प्यूटर सादुं मॉडल शू छे तेनुं इनपुट आउटपुट एवुं बधुं आपणे तेना विशे जोयुं हतुं। तो हवे आपणे आज आ लेक्चर में जोवानुं छे के सेंट्रल प्रोसेसिंग यूनिट कम्प्यूटर मूलभूत घटकों क्या क्या है तो के सेंट्रल प्रोसेसिंग यूनिट। तो आप कोईपण वस्तु पहला तो आप कम्प्यूटर में शुरू करिए तो पहला शू नाखव पड़े तेमा इनपुट नाखीए एटले तेमा शू मळे तो के कंट्रोल यूनिट अने एएलयू बराबर। तो एएलयू में कई मेमरी आए तो के प्राइमरी मेमरी अने सेकंडरी मेमरी ए बने माथी पछी आपने मळे तेनुं आउटपुट ए थई कम्प्यूटरना मूलभूत घटकों। हवे एना पछी आपणे जोईए के निवेश निर्गमन प्रक्रियानी रचना बाबतनी ऊंडाणपूर्वक चर्चा हवे पछीना प्रकरणोमां आपणे करीशुं। तो आपणे आ पहेला चेप्टरमां बहु जाजू જોવાનું નથી પણ ફક્ત ખાલી કમ્પ્યુટરનો પરિચય જોવાનો છે। તો આપણે આ બધી થિયરી લાઇનસર નહીં ચલાવીએ, જે મેઇન મેઇન टॉपिक हसे जे मेन आकृति हसे ए चलावीशुं केम के आपणे 14 चेप्टर पूरा करवाना छे, 14 चेप्टर ते एमनो पूरा नहीं थाय बराबर। एटले आपणे जे मेन टॉपिक छे ते आपणे बधुं समझाई तो देशुं ते। तो एना पछी आपणे जोईए कम्प्यूटरनी लाक्षणिकताओ अने तेना फायदाओ। तो कम्प्यूटरनी लाक्षणिकता शुं छे तो के स्वयं संचालन, चोकसाई, माहितीनो लांबा समय माटे संग्रह, एकरूपता अने प्रोग्रामिंगनी क्षमता जेवी लाक्षणिकताओने कारणे कम्प्यूटर वधारे उपयोगी बने छे। हवे आपणे जोईए छे के स्वयं संचालन कम्प्यूटर शुं छे तो के पोते स्वयं संचालन छे, पोते ते पोतानुं काम जाते करे छे। અને તેમાં શું બીજું છે એની લાક્ષણિકતા કઈ છે તો કે ચોકસાઈ, તે ચોકસાઈથી તે કામ કરે છે। જો આપણે કોઈપણ કમ્પ્યુટરમાં સ્પેલિંગ લખતા હોય અથવા તો કોઈપણ વસ્તુ લખતા હોય તો કમ્પ્યુટરમાં જો આપણો સ્પેલિંગ ખોટો હોય તો નીચે રેડ કલરની અંડરલાઇન આવી જાય છે, એટલે આપણે ખ્યાલ આવે કે આપણો આ સ્પેલિંગ ખોટો છે। એટલે કમ્પ્યુટરનું કામ કેવું છે તો કે તે ચોકસાઈપૂર્વકનું છે। માહિતીનો લાંબા સમય માટે સંગ્રહ કરી રાખે છે, આપણે કોઈપણ વસ્તુ કમ્પ્યુટરમાં સ્ટોર કરેલી હોય તો તે કમ્પ્યુટર લાંબા સમયગાળા સુધી તેમાં તેની માહિતીનો સંગ્રહ કરી રાખે છે। એકરૂપતા અને પ્રોગ્રામિંગની ક્ષમતા જેવી લાક્ષણિકતાઓને કારણે કમ્પ્યુટર વધારે ઉપયોગી બને છે। કોઈપણ આપણે પ્રોગ્રામિંગ કરવા હોય કોઈપણ જગ્યાએ એકરૂપતા મીન્સ કે બધી જગ્યાએ જે સેમ હોય એને એકરૂપતા કહેવાય, અને પ્રોગ્રામિંગ કરવા હોય તો એવી બધી જગ્યાએ આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ। કોઈ પણ કાર્ય કરવા માટે આ લાક્ષણિકતા કમ્પ્યુટરને કાર્યક્ષમ બનાવે છે। તેના પછી આપણે જોઈએ સ્વયં સંચાલન શું છે। સ્વયં સંચાલન એટલે ઓટોમેશન, કમ્પ્યુટર એ સ્વયં સંચાલન છે। સ્વયં સંચાલન એટલે ઓટોમેશન, તો કે પોતે પોતાનું કામ જાતે કરી લે છે તેને કહેવાય સ્વયં સંચાલન। તો કમ્પ્યુટર કોઈપણ કાર્ય પોતાની મેળે કરે છે, ડેટા અને સૂચનાઓને એક વખત કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કર્યા પછી કોઈ વ્યક્તિની મધ્યસ્થીની જરૂર રહેતી નથી, મીન્સ કે કોઈ વ્યક્તિની તેની જરૂર રહેતી નથી। કમ્પ્યુટર એકવાર કોઈ માહિતીનો સંગ્રહ કરી લે પછી તે પોતાનું કામ તે જાતે કરે છે। તેના પછી આવે ચોકસાઈ, ચોકસાઈ એટલે શું તો કે એક્યુરન્સી। કમ્પ્યુટર પોતાની, મેં તમને હમણાં કહ્યું કે કમ્પ્યુટર ચોકસાઈથી કાર્ય કરે છે। કોઈ પણ વસ્તુ હોય તો આપણે કોઈ હિસાબ કરતા હોય અથવા તો કોઈ કઈ વસ્તુ લખતા હોય તો તેમાં ખોટું આવે તો આપણે ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ આ જગ્યાએ આપણી ભૂલ છે, બાકી આપણે જાતે બુકમાં લખતા હોય તો આપણે ખબર પડતી નથી। પછી ત્રીજું છે તો કે લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ કરવો। લાંબા સમય સુધી એટલે કે જે કમ્પ્યુટર છે તે પોતાના કમ્પ્યુટરમાં તેને સંગ્રહ લાંબા સમય સુધી કરી રાખે છે બરાબર। આ સંગ્રહિત માહિતીને જરૂર પ્રમાણે ઘણી સરળતાથી પાછી મેળવી શકાય છે, મીન્સ કે આપણે કોઈ પણ વસ્તુ હોય તો મોબાઈલ છે ડાયરેક્ટ, તો મોબાઈલમાં આપણે કોઈ વસ્તુ સ્ટોર કરવી હોય તો સ્ટોર થાય છે ખરાબ, પણ પછી આમ મીન્સ કે આટલા રેમનો ફોન છે, આટલી રેમનો છે, આટલી જીબીનો છે, પછી ભરાઈ જાય તો આપણે તેને ફોર્મેટ, મોબાઈલ હેંગ થવા માંડે છે તો આપણે ફોર્મેટ કરવો પડે છે। પણ કમ્પ્યુટરમાં વધારે રેમ અને વધારે જીબી હોય છે એટલે કમ્પ્યુટરમાં સ્ટોરેજ ફૂલ હોય છે, એટલે કમ્પ્યુટર ક્યારેય હેંગ થતું નથી બરાબર।
અને હેંગ થાય તો બી આપણે પેન ડ્રાઈવ તો આપણી પાસે હોય જ છે, તો પેન ડ્રાઈવમાં આપણે કોઈ વસ્તુ લઈ લે પછી જ્યારે આપણે કઈ વસ્તુ જોવી હોય અથવા જોતી હોય તો પેન ડ્રાઈવ એટેચ કરી દઈએ એટલે એ વસ્તુ આપણે મળી જાય. યાંત્રિક અને વારંવાર પુનરાવર્તિત કાર્ય કરવાની ક્ષમતા, તેને શું કહે તો કે એબિલિટી ટુ પરફોર્મ મિકેનિકલ એન્ડ રિપેટેટિવ ટાસ્ક. યાંત્રિક અને વારંવાર પુનરાવર્તિત કાર્ય કરવાની ક્ષમતા એટલે કે યાંત્રિક કાર્ય એકધારી રીતે કરવા માટે કમ્પ્યુટર સક્ષમ છે. આપણે છીએ તો આપણે એકધારા 6 કલાક 12 કલાક કામ કરી શકતા નથી, બરાબર? પણ જો કમ્પ્યુટર છે, કમ્પ્યુટર એ 6 કલાક 12 કલાક 24 કલાક તમે એને ગમે એટલી કલાક એની પાસેથી કામ લ્યો તો એ થાકતું નથી, પણ આપણે થાકી જઈએ છીએ. પ્રોગ્રામિંગ કરવાની ક્ષમતા, તો કે પ્રોગ્રામેબિલિટી, અગાઉથી નક્કી કરેલી સૂચનાના અમલ માટે કમ્પ્યુટરને પ્રોગ્રામ કરી શકાય. પ્રોગ્રામ એક વખત લખવામાં આવે છે જ્યારે તેનો અમલ અનેકવાર કરી શકાય છે. કોઈ પણ વસ્તુ આપણે લખવી હોય તો એકવાર એને લખ્યા પછી એની એ વસ્તુનો એને એ જ વસ્તુનો ઉપયોગ આપણે ઘણી બધી વખત કરી શકીએ છીએ. તેના પછી આપણે જોઈએ તો કે કમ્પ્યુટરની લાક્ષણિકતા, તો આપણે કમ્પ્યુટરની લાક્ષણિકતા તો જોઈએ પણ તેની આકૃતિ પણ સાથે સાથે આપણે જોઈ લઈએ. તો કમ્પ્યુટરની લાક્ષણિકતા શું છે? તો કે કમ્પ્યુટર કહે છે કે આઈ એમ ફાસ્ટ, હું એક ફાસ્ટ યંત્ર છું. આઈ એમ ઓટોમેટિક, હું એક ઓટોમેટિક, બરાબર, મારી જાતે સ્વયં સંચાલન, મારી જાતે બધું કામ કરું છું. આઈ એમ પ્રોગ્રામેબલ, હું એક પ્રોગ્રામેબલ છું. આઈ કેન રિમેમ્બર સ્ટુ ફોર અ લોંગ, મીન્સ કે મારામાં કોઈ પણ માહિતી નાખ્યા પછી હું તેને વારંવાર એ માહિતીને યુઝ કરી શકું છું. પછી છે આઈ એમ એક્યુરેટ, હું મારા માટે એક્યુરેટ છું એમ. તેના પછી આપણે જોઈએ તો કે સોફ્ટવેર, સોફ્ટવેર શું છે? તો કે કમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે અને તે પોતાની જાતે કોઈ પણ કાર્ય કરી શકતું નથી. કોઈ પણ ઇચ્છિત કાર્ય કરવા માટે કમ્પ્યુટરને ડેટા અને મશીન સમજી શકે છે તેવી ક્રમિક શ્રેણીની સૂચનાઓને જરૂર પડે છે. હવે આપણે જોઈએ શોર્ટ ફોર્મમાં આપણે જોઈએ તો કે સોફ્ટવેર શું છે અને હાર્ડવેર શું છે, બરાબર? તો મેં તમને અગાઉ કહેલું હતું કે સોફ્ટવેર એટલે કે જો આમાં આપણે આકૃતિ પણ બતાવેલી છે કે ડોક્યુમેન્ટેશન, ડેટા, ઇન્સ્ટ્રક્શન એ બધા સોફ્ટવેર છે, બરાબર? કમ્પ્યુટરની અંદર સોફ્ટવેરની વ્યાખ્યા શું છે કે જેને જોઈ શકાય પણ અડી ન શકાય તેને શું કહેવાય? સોફ્ટવેર કહેવાય, બરાબર? જેને જોઈ શકાય પણ અડી ન શકાય તેને શું કહેવાય? સોફ્ટવેર કહેવાય. અને હાર્ડવેર કોને કહેવાય? કે જેને જોઈ પણ શકાય અને અડી પણ શકાય તેને શું કહેવાય? હાર્ડવેર કહેવાય. આપણે હાર્ડવેર એટલે ઉદાહરણ તરીકે લઈએ તો કે મોનિટર છે, કીબોર્ડ છે, માઉસ છે, સીપીયુ છે, આ બધા એક હાર્ડવેર છે. અને સોફ્ટવેર ક્યાં ક્યાં છે? કે તો તેની કમ્પ્યુટરની અંદર કોઈ પણ ડોક્યુમેન્ટ્સ હોય, કોઈ પણ ડેટા હોય, કોઈ ઇન્સ્ટ્રક્શન હોય, કોઈ પણ એપ્લિકેશન જે પણ હોય એ બધા શું છે? સોફ્ટવેર છે. તેના પછી આપણે જોઈએ તો કે ફર્મવેર એટલે શું? તો કે ઘણી વખત સોફ્ટવેર સૂચનાઓ હાર્ડવેર સાથે સંકલિત સ્વરૂપે મળે છે. આ પ્રકારના સોફ્ટવેર હાર્ડવેર સાથે યુગ્મિત હોવાથી તે ફર્મવેર તરીકે ઓળખાય છે, બરાબર? સામાન્ય રીતે હાર્ડવેર સાથે સંકળાયેલ સોફ્ટવેર હાર્ડવેરના વપરાશમાં સુવિધા કરી આપે છે. દાખલા તરીકે એમાં જોઈએ તો કે વોશિંગ મશીન, ટ્રાફિક લાઇટ્સ, ડિજિટલ કેમેરા અને માઇક્રોવેવ ઓવન્સમાં સોફ્ટવેરના પ્રોગ્રામ તે સાધનમાં જ સમાવિષ્ટ કરેલા હોય છે. ઘણા એવા પણ હોય છે તેમાં કે સોફ્ટવેરની પણ જરૂર હોય છે. આમ ઓલરેડી હાર્ડવેર હોય છે પણ એમાં સોફ્ટવેરની પણ જરૂર હોય છે. દાખલા તરીકે વોશિંગ મશીન જોઈએ આપણે તો વોશિંગ મશીનમાં શું થાય? તો કે વોશિંગ મશીનમાં આપણે મશીન તો ચલો એની રીતે પોતે ક્રિયા તો ચાલુ રાખે છે પણ તેની અંદર જે સોફ્ટવેર એમાં ઘણા નાખેલા હોય છે કે આ દબાવીએ તો કોઈ પણ આપણે જે ગરમ કપડાં ધોવાનું હોય તે પણ અલગ હોય, પછી આપણે ખાલી કપડાં કોરા કરવા માટે તો પણ અલગ હોય, કપડાં ચાલુ રાખવા માટે એ પણ અલગ હોય, બરાબર? ચાલો હવે
કપડાને આપણે એક કલાક માટે જો ટાઈમ આપવો હોય, 55 મિનિટ હોય, 1 કલાક ઉપર હોય, ગરમ કપડાં હોય તો એ ઓછી ટાઈમમાં હોય, તે પછી આપણે નવા કપડાં ધોવા હોય, મીન્સ કે જે કપડાંનો કલર જતો હોય એ કપડાં અલગ હોય, બરાબર? તો હવે તેના પછી આપણે જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાય હવે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આજે આપણો આ લેક્ચર પૂરો કરીએ તો આવતા લેક્ચરમાં હું જ્યારે સ્વાધ્યાય ચલાવું એની પહેલાં આજે બધી થિયરી એકવાર વાંચી લેજો, અને તેમાં જે એમસીક્યુ પૂછાય છે આમાં એમસીક્યુ 16 કા 17 જ આપેલા છે, પણ મેં સ્વાપોથીના તમને એમસીક્યુ કદાચ 45ની આજુબાજુ ટીક કરાવેલા છીએ. એ બધા એમસીક્યુ તમારે રફ બુકમાં એકવાર લખીને બતાવવાના છે.